નમસ્કાર દોસ્તો, આપનું હાર્દિક અભિવાદન છે ખબર છે ડોટ કોમ પર. હું આપનો મિત્ર નરેશ કાપડિયા. ઓલ્ડ ઇઝ ગોલ્ડ માં આજે આપણે વાત કરવાના છીએ સદાબહાર ગીતકાર આનંદ બક્ષી સાહેબની. હિન્દી ફિલ્મોના અત્યંત જાણીતા ગીતકાર આનંદ બક્ષી 30 માર્ચ 2002 ના રોજ 72 વર્ષની વયે આ જગતને છોડીને ગયા. તે પહેલા સેંકડો એવા ગીતો આપીને ગયા હતા કે જે ગીતો આજે પણ આપણે મંભળાવી શકીએ છીએ, આવતીકાલે પણ મંભળાવતા રહીશું. તેમનું મૂળ નામ એટલે બક્ષી આનંદ પ્રકાશ વૈદ્ય. તેમના પૂર્વજો મૂળ કાશ્મીરના, યાને તેઓ પણ કાશ્મીરી પંડિત. તેઓ રાવલપિંડી પાસે કુર્રીના મોહિયાલ બ્રાહ્મણ પરિવારના હતા. આનંદ 5 વર્ષના હતા ત્યારે તેમના માતા સુમિત્રાજીનું નિધન થયું હતું. દેશના ભાગલા પછી તેમનું પરિવાર એક ડાકોટા વિમાન દ્વારા દિલ્હી આવીને વસ્યું હતું અને ત્યારે આનંદ 17 વર્ષના હતા. ત્યાંથી તેઓ પહેલા પુણે, પછી મીરત અને અંતે દિલ્હીમાં જઈને વસ્યા. બચપણથી જ બક્ષીને કવિતા કરવાનો શોખ હતો. 1983માં દૂરદર્શનની મુલાકાત લીધેલી ત્યારે એમણે જણાવ્યું હતું કે તેઓ અભ્યાસ બાદ ભારતીય સેનામાં પણ જોડાયા હતા અને જ્યાં સમય ન મળતા તેઓ ઓછું લખી શકતા હતા, પરંતુ થોડા વર્ષો પછી સેનામાં રહીને ત્યાંથી જ તેઓ તેમના ફિલ્મના ગીતો મુંબઈમાં આવે તેવું કરતા રહ્યા. અને 1956માં ગાયક, ગીતકાર કે સંગીતકાર બનવાના પોતાના ઈરાદાથી તેઓ મુંબઈ આવ્યા હતા, જેમાંથી તેઓ એક સફળ ગીતકાર તો બની જ ગયા. બ્રિજ મોહનની ફિલ્મ ભલા આદમી, જે 1958માં આવી હતી, ત્યાંથી તેમણે શરૂઆત કરી, જેમાં ભગવાન દાદા એક્ટર રૂપે હતા. થોડી વધુ ફિલ્મો લખી અને ત્યારબાદ કલ્યાણજી આનંદજીની મહેંદી લગી મેરે હાથમાં તેમને સફળતા મળી. કાલા સમંદરની કવ્વાલી, મેરી તસવીર લેકર ક્યા કરોગે, એમાં બક્ષી સાહેબનું નામ થયું. પણ હિમાલય કી ગોદ મેં આવી અને તેમને જબ્બર સફળતા મળી. તેની સાથે જ આવી જબ જબ ફૂલ ખીલે અને પછી તો આવી સુપરહિટ મિલન. બસ હવે આનંદ બક્ષી એવા જામી ગયા કે તેમણે 638 ફિલ્મોમાં 3,500થી વધારે ગીતો લખ્યા. મોમ કી ગુડિયા 1982માં આવી, તેમાં તેમણે બાગો મેં બહાર આઈ આ ગીત લતાજીની સાથે લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીતમાં ગાયું પણ હતું. તેમણે એટલો લાંબો સમય અને એટલી મોટી સંખ્યામાં ગીતો લખ્યા કે ગાયકો અને સંગીતકારોની એક નહીં પણ બે પેઢીની સાથે આનંદ બક્ષીએ કામ કર્યું. કિશોર કુમારથી કુમાર સાનુ અને શમશાદ બેગમથી કવિતા કૃષ્ણમૂર્તિ સહિતના ગાયકોએ બક્ષીજીના ગીતોને ગાયા છે. તેઓ જે ફિલ્મોના ગીતોને માટે હંમેશા યાદ કરાશે, જરા કલ્પના કરો, આ ગીતો, આ ફિલ્મો, એને તમામ ગીતો હિટ બન્યા હતા. હિમાલય કી ગોદ મેં, દેવર, આસરા, જબ જબ ફૂલ ખીલે, મિલન, દો રાસ્તે, આરાધના, અમર પ્રેમ, હરે રામ હરે કૃષ્ણ, મેં તુલસી તેરે આંગન કી, સીતા ઓર ગીતા, મેરા ગાંવ મેરા દેશ, રોટી, જીને કી રાહ, આન મિલો સજના, શરાફત, ખિલોના, મર્યાદા, કટી પતંગ, રાજા ઓર રંગ, ફર્ઝ, લોફર, પિયા કા ઘર, અપના દેશ, આપકી કસમ, બોબી, મેં સુંદર હું, અમર અકબર એન્થની, ધર્મવીર, શાલીમાર, સત્યમ શિવમ સુંદરમ, જુલી, જવાની દીવાની, દોસ્તાના, હીરો, તકદીર, લવ સ્ટોરી, અવતાર, આશા, મિસ્ટર નટવરલાલ, સરગમ, જાને મન, જુદાઈ, નમક હરામ, જીવન મૃત્યુ, શોલે, શાન, શક્તિ, સચ્ચા જૂઠા, દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે, આ બધી એવી ફિલ્મો હતી જે પોતાના સમયની મહાન અને અત્યંત હિટ સંગીત વાળી ફિલ્મ હતી અને એમાં ગીતોના ગીતકાર હતા આનંદ બક્ષી. અને ત્યારબાદ પણ પરદેશ, દુશ્મન, તાલ, મોહબ્બતે, કદર એક પ્રેમ કથા અને યાદે જેવી ફિલ્મોમાં બક્ષી સાહેબના ગીતો ગુંજતા રહ્યા. આનંદ બક્ષીએ લક્ષ્મીકાંત પ્યારેલાલને માટે 302 ગીતો લખ્યા છે, રાહુલ દેવ બર્મન માટે 99, કલ્યાણજી આનંદજી માટે 32, અનુ મલિક માટે 24, રાજેશ રોશન માટે 13, સચિન દેવ બર્મન માટે 13, આનંદ મિલિંદ માટે 8, રોશન, જતીન લલિત,
એસ મોહિન્દર માટે 7-7 ગીતો, બપ્પી લાહિરીને માટે 8 ગીતો, વિજુ શાહ અને એન દત્તાને માટે, અને શિવ હરી અને ઉત્તમ સિંઘ અને એ આર રહેમાન સાહેબને માટે પણ ગીતો લખ્યા છે. રવિન્દ્ર જૈન અને ઉષા ખન્નાએ તેમના ગીતોને કમ્પોઝ કર્યા છે. તો ચિત્રગુપ્તે પણ એમના ગીતોને પોતાની તરજો આપી છે. તે ઉપરાંત અન્ય અનેક સંગીતકારોની સાથે આનંદ બક્ષી ગીતકાર રૂપે જોડાયા હતા. જે નિર્દેશકોની ફિલ્મોમાં આનંદ બક્ષીએ સૌથી વધારે ફિલ્મોના ગીતો લખ્યા તેમાં ટી રામારાવ, રાજ ખોસલા, સુભાષ ઘાઈ, શક્તિ સામંત, કે બાપૈયા, મહેશ ભટ્ટ, પ્રમોદ ચક્રવર્તી, દુલાલ ગુહા, નવી રવિ નાગાઈચ, મોહન કુમાર, મનમોહન દેસાઈ, જય ઓમ પ્રકાશ, યશ ચોપરા, રાહુલ રવે, ઋષિકેશ મુખર્જી, રામાનંદ સાગર, અસિત સેન, રાજકુમાર કોહલી, કેએલવી પ્રસાદ જેવા મહાન દિગ્દર્શકોની યાદી એવા ગીતોની સાથે સામેલ છે જેના ગીતકાર હતા આનંદ બક્ષી. બક્ષી સાહેબના 40 ગીતોને ફિલ્મફેરના શ્રેષ્ઠ ગીત રૂપે નામાંકન મળ્યા છે. તેમાંથી 4ને એવોર્ડ પણ મળ્યા. એ ગીતો હતા અપનાપનનું આદમી મુસાફિર હૈ, કે પછી એક દૂજે કે લિયેનું તેરે મેરે બીચ મેં, કૈસા હૈ યે બંધન, દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે માટે, તુજે દેખા તો યે જાના સનમ, કે પછી તાલ ના આયે ઔર રહેમાન ના તાલ પર ઇશ્ક બિના ક્યા જીના યારો. આ બધા પાછલી ઉંમરમાં બક્ષી સાહેબને હૃદય રોગની બીમારી થઈ આજીવન તેઓ સિગરેટ પીતા રહ્યા તેનું તે ફળ હતું. 2002માં માર્ચમાં તેમને બેક્ટેરિયાનો ચેપ લાગ્યો. મુંબઈની નાનાવટી હોસ્પિટલમાં તેમનું એક નાનકડું ઓપરેશન થયું અને મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરને કારણે 30 માર્ચ 2002 રોજ 72 વર્ષની વયે આનંદ બક્ષી આ જગતમાંથી ચાલ્યા ગયા. અને તેમના ગીતોવાળી છેલ્લી ફિલ્મ મહેબૂબા રજૂ થઈ હતી. અગર સિગરેટથી તેઓ દૂર રહ્યા હોત તો બક્ષી બાબુ હજી પણ લખતા હોત. આનંદ બક્ષીની એક ખાસિયત રહી કે કોઈ પણ પરિસ્થિતિ પર ઝડપથી અને સરળ ભાષાના ગીતો તેઓ લખી શકતા. જેમ કે કોરા કાગઝ થાય મન મેરા, લિખ લિયા નામ ઉસ પર તેરા, ચિંગારી કોઈ ભડકે. આ એમની અદ્ભુત કવિતા છે. તો ફિલ્મનું નામ હતું કટી પતંગ. તો એનો મૂડ એમણે ઉપસાવ્યો, ના કોઈ ઉમંગ હૈ ના કોઈ તરંગ હૈ. તો રાજેશ ખન્ના આશા પારેખના માટે તેમણે લખ્યું હતું, અચ્છા તો હમ ચલતે હૈ. આમ તદ્દન સામાન્ય માણસની રોજિંદી ભાષાને તેઓ ફિલ્મના ગીતોમાં લાવ્યા અને એને લીધે જબરજસ્ત લોકપ્રિયતા મળી. વળી એમાં કવિતાનું તત્વ પણ હંમેશા તેમણે જાળવ્યું. આ બધા ગીતો સુપરહિટ થયા. એમાં કાવ્ય તત્વ પણ છે અને સરળતા પણ છે, જે અનેક બોલી અને ભાષાઓમાં વહેંચાયેલા હિન્દી ફિલ્મના દર્શકો સરળતાથી સમજી શકતા હતા. કહે છે કે બક્ષી એક ગીતના 5 કે 6 ગીતો તો ફિલ્મની જરૂરિયાત મુજબ મુંબઈની લોકલ ટ્રેનમાં બેસીને ટ્રેન ચર્ચગેટથી બોરીવલી પહોંચે ત્યાં સુધીમાં લખી આપતા હતા. આવી હતી આ માણસની એમની કલમ પરની પકડ. એને કહેવાય માસ્ટરી. તેની સામે તેમણે ઉર્દુ અને હિન્દીની મહાન કવિતાઓ પણ આપી છે. જેમ કે કારવા ગુઝર ગયા ગુબાર દેખતે રહે, કે પછી દેવરમાં બહારો ને મેરા ચમન લૂટ કર ખિઝા કો યે ઇલઝામ ક્યું દે દિયા. આવી બહેતરીન ગઝલ પણ આ ગીતકારે આપી છે. તો ચાંસી મહેબૂબા હો મેરી કબ એસા મેને સોચા થા, હા તુમ બિલકુલ વૈસી હો જૈસા મેને સોચા થા. કે પછી એક ફિલ્મમાં ઉર્દુ ગઝલમાં શશી કપૂર ગાતા હતા, જબ જબ ફિલ્મ ફૂલ ખિલેમાં, યહાં મેં અજનબી હું, મેં જો હું બસ વહી હું. આનંદ બક્ષી જેવા ગીતકારો ક્યારેક જ જોવા મળે છે.
તો આ મહાન ગીતકારને દોસ્તો આપણે યાદ કરીએ. આનંદ બક્ષી વારંવાર નથી આવતા, પણ એના ગીતો એટલા મોટી સંખ્યામાં છે, એટલા બધા લોકપ્રિય છે કે જે ગીતો આપણને વારંવાર એમની યાદ હંમેશને માટે અપાવતી રહેશે. આપનો મિત્ર નરેશ કાપડિયા રજા માંગે છે. દોસ્તો ખબર છે .com પરથી ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં વધુ એક મહાન સિતારાની વાત લઈને આપણે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર, અલવિદા.